હવે સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 1 મુકુંદ આર્યન લિમિટેડ સમ રીડ કરો જો મુકુંદ આર્યન લિમિટેડ નું તારીખ 31/3/2013 ના રોજ નું પાકું સરવૈયું નીચે મુજબ છે પાકા સરવૈયામાં સૌથી પહેલી મૂડી દેવા બાજુ ઇક્વિટી શેર મૂડી 4 લાખ 8% ની પ્રેફરન્સ શેર મૂડી 1,50,000 અનામત અને વધારો 50,000 9% ના ડિબેન્ચર 1,50,000 રેણદાર 1,50,000 દેવી હુંડી 40,000 ચૂકવવાના બાકી ખર્ચ 30,000 કારીગર નફાભાગ ભંડોળ 30,000 મિલકત લેણા બાજુ જમીન મકાન 3,00,000 સાંચા યંત્ર 3,00,000 દેવાદાર 1,80,000 સ્ટોક 1,20,000 લેણી હુંડી 20,000 ને બેંક શિલક 80,000 બે બાજુનો ટોટલ 10,00,000 રૂપિયા નીચે વધારાની માહિતી આપી છે કંપનીએ નીચેની વધારાની માહિતી આપી છે કે વેચાણ તો કે રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે અને કુલ વેચાણ 30,00,000 રૂપિયા જોઈ સ્ટેટમેન્ટ સમજવું જોઈએ શું કીધું છે રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે એવું નથી કીધું કે રોકડ વેચાણ કુલ વેચાણના 25% નહીં તો સીધા 25% કરી નાખાય 30 લાખના એવું થઈ શકે પણ એવું ન થાય અહીંયા ધારવું પડે આ આટલું છે તો આ કેટલું હશે ઉધાર વેચાણના 25% કીધું છે કાચો નફો 7,50,000 છે અને ચોખ્ખો નફો ડિબેન્ચર વ્યાજ અને 50% કરવેરા બાદ કર્યા પહેલાનો 4,33,500 રૂપિયા છે તો નીચેના ગુણોત્તર ગણો કાચા નફોનો ગુણોત્તર ચોખ્ખા નફોનો ગુણોત્તર ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર દેવાદાર ગુણોત્તર અને માલિકી ગુણોત્તર હવે આ મેં તમને ઉદાહરણ નંબર પહેલું જે આપ્યું એની પહેલા એક તમને નાણાકીય પત્રકની ગુણોત્તરી માટેની ઉપયોગી ગોઠવણી આપેલી હતી ઉભું ટી સ્વરૂપનું પાકું સરવૈયું એ બધાએ તમારે નોટ ડાઉન કરી રાખવાનું છે પહેલું મેં તમને આ આપેલું છે બરાબર છે કે ભાઈ તમને ઊભું પાકું સરવૈયું આપ્યું છે તો ઊભા પાકા સરવૈયામાં કઈ રીતના એ ગોઠવણી કરો ને તો ઘણી વાર કેવું થશે તમને સમમાં સા આમને બધું આપી દેશે આ આટલી વસ્તુ ને આટલી વસ્તુ ત્યારે એ ટી સ્વરૂપનું પાકું સરવૈયું તમારે સૌથી પહેલા બનાવવું પડે આના 4 માર્ક હોય અને પછી તો કે 5 ગુણોત્તર તમને પૂછે 2 માર્કમાં પેલા પાકું સરવૈયું તમારે બનાવવું પડે એ ટી સ્વરૂપનું પાકું સરવૈયું તમારે ઊભું આવી રીતના બનાવવાનું હોય ભાઈ પેલા સપોઝ કે નફા નુકસાન ખાતું બનાવવું હોય તો નફા નુકસાન ખાતું જો બધા જ બધા જ લોકોને હું સ્ક્રીન શેર કરું છું તમારી પાસે કદાચ નો લખેલું હોય બરોબર છે તો હું અહીંથી સ્ક્રીન શેર કરું છું એ સ્ક્રીન શેર કરીને એમાં હું તમને સમજાવજો જાઉં છું ને પછી આ સમ કરીએ બરોબર છે મેઇન વસ્તુ મારે સમજાવવાની છે થોડી કીડી ચલો હવે તમને સ્ક્રીન દેખાય છે બરોબર છે તો આ જે નાણાકીય પત્રકની ગુણોત્તર માટેની ઉપયોગી ગોઠવણી છે એ તમારે સમજવી પડે જ્યારે તમને સમમાં પાકું સરવૈયું આપ્યું જ નથી અને નફા નુકસાન ખાતાની અને પાકા સરવૈયાની ઘણી બધી વિગતો તમને આપી દીધી હોય તો ત્યારે તમારે ટી સ્વરૂપે આખું ગોઠવવું પડે આ 14 માર્કનો સમ પૂછે એમાં 5 જ ગુણોત્તર મોટા મોટા પણ 5 ગુણોત્તર સિવાય 4 માર્ક તો પાકું સરવૈયું નફા નુકસાન ખાતું બનાવવાના હોય બરાબર છે તો કઈ રીતની કઈ રીતે બનાવવાનું સમજી લો પેલા તો સૌથી પહેલા નફા નુકસાન ખાતું બનાવવાનું 3 કોલમ નું નફા નુકસાન ખાતું ઊભું બને બરાબર છે એમાં સૌથી પહેલા વેચાણ થી સ્ટાર્ટ થાય છે પેલા વિગત રકમ રૂપિયા રકમ રૂપિયા જે બીજી કોલમ છે વચ્ચેની જે ઇનર કોલમ છે તો સૌથી પહેલા તમારે વેચાણ લખવાનું વેચાણ વેચાણ બાદ પરત જ હોવું જોઈએ કમ્પલસરી ચોખ્ખું વેચાણ હોવું જોઈએ જે આઉટરમાં લખવાનું છેલ્લી લાઈન પછી તો કે માઇનસ વેચેલ માલની પડતર કરવાની તો વેચેલ માલની પડતરનું સૂત્ર જો આ વસ્તુ તમે કરો એટલે તમને જવાબ બધા સીધી ઈઝીલી મળી જાય પછી કોઈ વસ્તુની ગણતરી કરવી પડે નહીં એટલે તમને 7-10 જેટલા ગુણોત્તર પૂછો એટલે પૂછી શકે છે કારણ કે આ એક ગણતરી બધા જ બોલાના જવાબ આપે બધા જ આન્સર આપી દેશે તમને એટલે શું થાય તો કે બાદ વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતરનું સૂત્ર પછી લખવાનું ન હોય એ સૂત્ર સત્ર જ બની જાય શું થાય તો કે શરૂનો સ્ટોક તો કે તમને શરૂનો સ્ટોક આપ્યો તો એ લખવાનો પ્લસ ખરીદી અને ખરીદીના ખર્ચ બધો એડ કરવાના એમાંથી આખર સ્ટોક બાદ કરો બરાબર છે એટલે તમે બધી જ વસ્તુનો ટોટલ જો શું લખ્યું પેલા વેચાણ માલની પડતર એડિંગ લખ્યું છે બાદ એમાં સરનો સ્ટોક ખરીદીને ખરીદીના ખર્ચ અને એમાંથી આખર સ્ટોક બાદ કરો અને ઈ ટોટલ આઉટર માં લ્યો અને વેચાણમાંથી ઈ જે વેચાણ માલની પડતરનો ટોટલ બાદ કરો એટલે તમને કાચો નફો મળે અને આ કાચા નફોમાંથી તમારા સંચાલન ખર્ચા બાદ કરવાના બરાબર છે સંચાલન ખર્ચમાં કયા કયા હોય તો કે વહીવટી ખર્ચ નાણાકીય ખર્ચ ને વેચાણ
ટોટલ બહાર લેવાનો, વહીવટી ખર્ચ, નાણાકીય ખર્ચ અને વેચાણ ખર્ચ, ત્રણેયનો ટોટલ આઉટરમાં લ્યો એટલે તમે કાચા નફામાંથી ઈ સંચાલન ખર્ચ બાદ કરો એટલે તમને ચોખ્ખો નફો પ્રાપ્ત થશે. બરાબર છે? બસ આ તમારું નફા નુકસાન ખાતું બને એટલું. ઈ સંચાલન ખર્ચા તમને ખબર હોવા જોઈએ, વહીવટી ખર્ચા વહીવટી ખર્ચામાં જાય, પછી વહીવટી ખર્ચમાં કયા કયા આવે તો કે પગાર છે, ભાડું છે, બધું સંચાલન વહીવટી ખર્ચમાં આવે. નાણાકીય ખર્ચમાં કયા આવે તો કે મૂડી ઉપર વ્યાજ હોય, ડિબેન્ચર ઉપર વ્યાજ હોય, એ બધું નાણાકીય ખર્ચમાં આવે. અને વેચાણ ખર્ચમાં કયું આવે તો કે ભાઈ સેલ્સમેન નું કમિશન હોય, જાવકમાં ગાડા ભાડું હોય, એ બધી વસ્તુ થઈ. ખર્ચા તમને ખબર હોવા જોઈએ કયા ખર્ચા કેમ આવે. નેક્સ્ટ જે સમજવાનું છે, તમારે પાકું સર્વિયું, ઊભું પાકું સર્વિયું સમજવાનું છે. બરાબર છે? તો સૌથી પહેલા પાકું સર્વિયું બે ભાગમાં વેચાયેલું હોય, એક રોકાણ ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ, આવી રીતના બે ભાગ પાડેલા હોય. બરોબર છે? પેલું શું હોય તો કે ભંડોળની પ્રાપ્તિ, એટલે મીન્સ કે ધેટ મીન્સ કે ઈ મૂડી દેવા બાજુ દેખાડે છે, અને બીજું ભંડોળનો ઉપયોગ હોય તો ઈ મિલકત લેવા બાજુ, રૂપિયાનો ઉપયોગ તમે ક્યાં કર્યો તો મિલકત લેવા બાજુ દેખાડે છે. તો સૌથી પહેલા રોકાયેલા ભંડોળ અથવા રોકાયેલી મૂડી હેડિંગ પેલું લાગે. જો પાકો સર્વિયું ત્રણ કોલમમાં જ બને, તો એમાં સૌથી પહેલું શેર હોલ્ડર ના ભંડોળ અથવા માલિકીના ભંડોળ. આ તમારે માઇન્ડમાં મારે નથી સેટ કરવાનું, ભાઈ જો તમારે જ સેટ કરવાનું છે, આખું ગોખી નાખવાનું કે આવી રીતના જ આવે. માલિકીના ભંડોળ તો શેર હોલ્ડર ના ભંડોળમાં કઈ આવે તો ભાઈ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત અને વધારો, આ ત્રણ વસ્તુ આવે. બરાબર છે? એનો ટોટલ આઉટરમાં લીધો એ લોકોએ. પછી લાંબા ગાળાના ભંડોળ આવે, ઉછીના ભંડોળ કહેવાય અથવા લાંબા ગાળાના ભંડોળ જે કહેવાય એ બધું જ આવે. તો એમાં શું આવે તો કે ડિબેન્ચર અને નાણાકીય સંસ્થાની લોન અથવા લાંબા ગાળાની લોન જે કહેવાય એ બધી જ વસ્તુ એમાં આવે. એટલે બંનેના ટોટલ શું કહેવાય? રોકાયેલી મૂડી. હવે જો શું આવ્યું? ભંડોળ મળી ગયું. હવે ભંડોળ નો ઉપયોગ, બીજું હેડિંગ આવે ભંડોળ નો ઉપયોગ. તો ભંડોળ નો ઉપયોગ નું પહેલું હેડિંગ તો કે કાયમી મિલકત. કાયમી મિલકત બાદ ઘસારો કીધો, તો ઘસારો બાદ કરો તમે એટલે ચોખ્ખી કાયમી મિલકત. ઓલમોસ્ટ બધી ચોખ્ખી કાયમી મિલકત. બીજું હેડિંગ મેં તમને કીધું એમ રોકાણ. ત્રીજું હેડિંગ ચાલુ મિલકત. ચાલુ મિલકત લખ્યા પછી તમારે બાદ ચાલુ દેવા, એમાં એમાં જ બાદ કરવાના. બાકી આપણે ચાલુ મિલકત નો ટોટલ અંદર રાખવાનો, એટલે તમને ચોખ્ખી ચાલુ મિલકત હોય. એટલે તમારો ભંડોળ નો પ્રાપ્તિ અને ભંડોળ નો ઉપયોગ બેનો જવાબ સરખો આવવો જોઈએ. જો આપણે આગળ અહીંયા રોકાયેલી મૂડી છે ને, આ રોકાયેલી મૂડી જો અહીંયા હું લાઈન કરું, અને આ મૂડીનું રોકાણ છો. બરાબર છે? કમ્પલસરી. ચાલો હજુ એક વાર આપણે સમ રીડ કરી લઈએ. ઉદાહરણ નંબર એક, મુકુંદ આર્યન લિમિટેડ નું તારીખ 31/3/2011 ના રોજ નું પાકું સર્વિયું નીચે મુજબ છે. ઇક્વિટી શેર મૂડી 4 લાખ, 8% પ્રેફરન્સ શેર મૂડી 1,50,000, અનામત અને વધારો 50,000, 9% ડિબેન્ચર 1,50,000, લેણદાર 1,50,000, દેવી હુંડી 40,000, ચુકવવાના બાકી ખર્ચા 30,000, કારીગર નફા ભાગ ભંડોળ 30,000, જમીન મકાન સાંચા યંત્ર દેવાદાર સ્ટોક લેણી હુંડી ને બેંક સીલ. સૌથી પહેલી વસ્તુ શું તો કે ભાઈ કઈ વસ્તુ કઈ કહેવાય એ ખબર હોવી જોઈએ. જો શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત ને વધારો, આ બધી જ વસ્તુ આમ જુઓ ને તો પેલા પેલું હેડિંગ શેર મૂડીમાં આવે. બરાબર છે? માલિકીના ભંડોળમાં આવે, અનામત ને વધારા સુધીનું. બીજું હેડિંગ 9% ડિબેન્ચર, તો એ લાંબા ગાળાની લોનમાં આવે, એ લાંબા ગાળાનું ભંડોળ કહેવાય, ઊંચીનું ભંડોળ કહેવાય. પછી દેવાદાર સોરી લેણદાર દેવી ઊંડી ચૂકવવાના બાકી ખર્ચ અનામત અને વધારો છે. એ અનામત અને વધારો છે. ત્યારે નીચેની લાઈનમાં લખો, કારીગર નફાભાગ ભંડોળ. કારીગર નફાભાગ ભંડોળ કારીગર પ્રોવિડન્ટ ફંડ
અને કામદાર વળતર ભંડોળ ચાલુ દેવા તરીકે ગણવા, ચાલુ દેવા તરીકે ગણવા. બધા નામ સરખા છે પણ એક યાદ રાખવાનું, કારીગર અકસ્માત વળતર ભંડોળ જે આવે ને, એ કારીગર અકસ્માત વળતર ભંડોળ જ યાદ રાખવાનું, અનામત માં આવે, અનામત છે. બાકી બધું કારીગર નું જેટલું આવે એ બધી વસ્તુ ચાલુ દેવા છે, એમ યાદ રાખવાનું. ચલો, સામે કાયમી મિલકત, જમીન મકાન સાંચા યંત્ર કાયમી મિલકત છે, પણ દેવાદાર સ્ટોક લાડી ઊંડીને બેંક સિલક છે, તમારા ચાલુ મિલકતો બને છે. કંપનીએ નીચે વધારાની માહિતી આપી છે. જો હું લખ્યું છે વેચાણ, તો કે 30 લાખ, ને એના કાઉન્સમાં લખ્યું છે રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે, કે તમારું જે રોકડ વેચાણ છે ઉધાર વેચાણના 25% છે. કાચો નફો તમને આપી દીધો 7,50,000, અને ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો આપેલો છે, વ્યાજ ને 50% કરવેરા બાદ કર્યા પહેલાનો 4,35,500. એની ઉપરથી ગુણોત્તર ગણવાના છે, કાચા નફો નો ગુણોત્તર, ચોખ્ખા નફો નો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, 300 દિવસ ને આધારે. જો કીધું હોય તો 300 દિવસ, નો કીધું હોય તો કાંઈ ન કીધું હોય 365 દિવસ ધ્યાનમાં લેવાના છે. છેલ્લે માલિકી ગુણોત્તર ગણવાનો છે. ચલો, હવે હું અહીંથી સ્ક્રીન સ્ટોપ કરું છું, બરોબર છે? ચલો, હવે આપણે આન્સર લખવાનો સ્ટાર્ટ કરીએ. આન્સર લખતા પહેલા ઘણી વસ્તુની જરૂર પડતી હોય, જે ગણતરી જે કઈ થતી હોય, જો સૌથી પહેલા આ કોઈ પણ સમ કરવા માટેની સિમ્પલ ટેકનિક છે કે પહેલા સૂત્ર લખી નાખવાનું. તમે જે વસ્તુની ગણતરી કરો છો એ સીધે સીધી ગણતરીમાં નહીં વયું જાવ. સિમ્પલ વસ્તુ છે, સૌથી પહેલા તમારે માત્ર માત્ર સૂત્ર લખવાનું. પેલો ગુણોત્તર એને કયો કીધો છે? તો કે કાચા નફાનો ગુણોત્તર કીધો છે. અહીંયા કાચા નફાનો ગુણોત્તર, અહીંયા સૂત્ર લખી નાખવાનું, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. સૌથી પહેલી વસ્તુ જ આ કરવાની, બીજું કઈ જ નહીં કરવાનું. ચાલો, હવે આપણે વિચારવાનું 1 by 1. કાચો નફો આપ્યો છે, તો કે આ આપણને આપેલો છે ભાઈ. કાચો નફો કેટલો આપ્યો છે? તો કે 7,50,000, ઓકે, ડન. અને વેચાણની જરૂર છે, વેચાણ એ આપણને કુલ વેચાણ આપવું છે, બરાબર છે? એટલે કોઈ જ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી, એટલે લખો કાચો નફો 7,50,000 અને છેદમાં વેચાણ 30 લાખ ગુણ્યા 100. જે જવાબ આવે મૂકી દો, જે કઈ જવાબ આવે મૂકી દો. 25%, ઓકે, ચાલો મૂકી દો જવાબ 25%. ક્લિયર? લખો સેકન્ડ હેડિંગ, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર હેડિંગ પહેલા લખવાનું. તો ભાઈ તમે કયો ગુણોત્તર કરો છો, સીધે સીધી ગણતરી નહીં લખાય આપવાની. પેલા હેડિંગ લખવાનું, ભાઈ મને એવો શોખ નથી આવું બધું કરવાનો, પણ તમને ટેવ પાડવાની જ મારે. ચોખ્ખા નફાનો ગુણોત્તર તમે શેનો જવાબ લખો છો એ મને ખબર હોવી જોઈએ. એટલે સૂત્ર આપણે લખીએ, ચોખ્ખો નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો, હવે અહીંયા આવશે, અહીંયા ધ્યાન, બધાનું અહીંયા ધ્યાન, જે કઈ લખતા છે એ બધું મૂકી દો. હવે પ્રોબ્લેમ જ આ થાય, તમે ખાલી લખો શું, તો કે ચોખ્ખો નફો, પણ આ ચોખ્ખો નફો કેવો એ મેઇન વાત છે આમાં, બરાબર છે? આ પ્રોબ્લેમ જ આ થાય કે દર વખતે ચોખ્ખો નફો, તમને ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો આપ્યો છે. એટલે મેં તમને કીધું કે રોકાયેલી મૂડી પર વળતર ગુણોત્તર ગણો, રોકાયેલી મૂડી પર વળતર ગુણોત્તર, ત્યારે જ વ્યાજ અને કરવેરા પહેલાનો આવે. બાકી બધી જ જગ્યાએ વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો આવે. અહીંયા આગળ ચોખ્ખા નફોનો મિનિંગ થાય છે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો, અને આપ્યો જ કયો આપણને? વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો આપણે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો ગોતવો પડે. અહીંયા
આની નીચે 5 થી 6 લાઈન છોડી દેવાની, બરાબર છે? કારણ કે જો અહીંયા આગળ એક ગણતરી આવશે અને અહીંયા સીધો જવાબ આવશે પછી, ક્લિયર છે? એટલે 5 થી 6 લાઈન છોડી દેવાની, એની માટે જે જરૂરી ગણતરી છે અહીંયા લખી આજે. તો જો હું લખું છું, પેલા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો રૂપિયા 4,33,500, બરાબર છે? એમાંથી શું બાદ કરવું પડે? તો કે ભાઈ મારે ડિબેન્ચર વ્યાજ બાદ કરવું પડે. જો એને શું કીધું છે કે ડિબેન્ચર વ્યાજ 50% કરવેરા બાદ કર્યા પહેલાનો, તો સૌથી પહેલા મારે ડિબેન્ચર વ્યાજ બાદ કરવું પડે, બરાબર છે? તો માઇનસ ડિબેન્ચર વ્યાજ. તો ડિબેન્ચર વ્યાજ કેટલું તમારું? ડિબેન્ચર કેટલા ના છે જોવો તો? 1,50,000. અને કેટલા ટકા ના છે? 9%. 9%. એટલે લખવું પડે 1,50,000 ગુણ્યા 9%. 13,500. એટલે 4,33,500 માંથી 13,500 ગયા, એટલે 4,20,000 રૂપિયા વધે. આને કહેવાય વ્યાજ પહેલા, સોરી, કરવેરા પહેલાનો નફો, ઈબીટી, કરવેરા પહેલાનો નફો, ઈબીટી. આને કહેવાય ઈબીઆઈટી, બરાબર છે? કરવેરા પહેલાનો નફો 4,20,000 માઇનસ કરવેરા કીધા છે 50%, કરવેરા 50%, એટલે સીધા 4,20,000 ના 50% કરો 2,10,000, એટલે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ અથવા ચોખ્ખો નફો, કરવેરા બાદ નફો અથવા ચોખ્ખો નફો, ઇંગ્લિશમાં કહેવાય પીએટી, પ્રોફિટ આફ્ટર ટેક્સ, 2,10,000 રૂપિયા મળશે. 2,10,000 એટલે જવાબ મળી જાય અહીંયા. ચોખ્ખો નફો 2,10,000, વ્યાજ અને કરવેરા બાદનો, વેચાણ તમારું 30,00,000 ગુણ્યા 100, એટલે 7% જવાબ આવશે. ઓકે, 7% આવી ગયો. ચલો નેક્સ્ટ, ત્રીજો ચાલુ ગુણોત્તર. લખો હેડિંગ ચાલુ ગુણોત્તર. સૂત્ર લખો ચાલુ ગુણોત્તર બરાબર, ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. તો અહીંયા મારે શું ગણું, ગણતરી કરવી પડે? અહીંયા જો 3 કોલમ, 3 વસ્તુ જાય એટલે આટલી જગ્યા છોડી દેવાની, આની માટે 2 લાઈન, આની માટે 2 લાઈન, 5 થી 6 લાઈન છોડી દેવાની. બરોબર છે? એટલે સૌથી પહેલા ગણો ચાલુ મિલકત, ચાલુ મિલકત. તો ચાલુ મિલકતમાં કોનો કોનો સમાવેશ થાય ખબર હોવી જોઈએ, બરોબર છે? તો મિલકત લેના બાજુ હું જો રીડ કરું છું, કઈ કઈ વસ્તુ આવે છે? તો જમીન મકાન તો ઈ નો આવે, કાયમી મિલકત કહેવાય. સાચા યંત્ર ઈ પણ કાયમી મિલકત કહેવાય. દેવાદાર તો ઈ આવે, દેવાદાર પ્લસ સ્ટોક પ્લસ લેણી હુંડી પ્લસ બેંક સિલક, આ 4 વસ્તુ આવે છે અહીંયા આગળ,
બરાબર છે, તો એ બધાનો ટોટલ કરી નાખીએ આપણે, 1,80,000 વત્તા 1,20,000 વત્તા 20,000 વત્તા 80,000 એટલે ચાલુ મિલકત થઈ 4,00,000 સોરી, અને પછી લખીએ ચાલુ દેવા, તો ચાલુ દેવામાં કઈ કઈ વિગત છે, મૂડી દેવા બાજુ જોવી પડે, તો મૂડી દેવા બાજુ ઇક્વિટી શેર મૂડી નો આવે, પ્રેફરન્સ શેર મૂડી નો આવે, અનામત અને વધારો નો આવે, 9% ડિબેન્ચર લાંબા ગાળાનું દેવું કહેવાય, ચાલુ દેવું નો કહેવાય, બરાબર છે, એટલે લેણદાર થી સ્ટાર્ટ કરવું પડે, લેણદાર દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા અને પ્લસ કારીગર નફાભાગ ભંડોળ, એ આવશે કારીગર નફાભાગ ભંડોળ, તો લેણદાર 1,50,000 પ્લસ દેવી હુંડી 40,000 ચૂકવવાના બાકી ખર્ચા 30,000 અને કારીગર નફાભાગ ભંડોળ 30,000, 3 × 3 = 4, 2,50,000 રૂપિયા થાય છે, 4,00,000, 2,50,000, 2,50,000 બરાબર છે, એટલે અહીંયા લખો ચાલુ મિલકતો 4,00,000 છેદમાં ચાલુ દેવા 2,50,000, 4,00,000 / 2,50,000 જવાબ શું આવે છે, 1.6:1, આ જેમ માં જવાબ હોય, જેમ એક કમ્પલસરી લખવાનું, બરોબર છે, નેક્સ્ટ પ્રવાહી ગુણોત્તર, લોકો પોઈન્ટ નંબર 4 પ્રવાહી ગુણોત્તર, તેનું સૂત્ર લખો, સૂત્ર લખો પ્રવાહી ગુણોત્તર બરાબર, પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા, પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા, તો પ્રવાહી મિલકત કોને કહેવાય, તો એનું સૂત્ર છે એની નીચે જ લખવાનું, ચાલુ મિલકત માઇનસ સ્ટોક અને પ્રવાહી દેવા, ચાલુ દેવા માઇનસ બીઓડી, બરાબર છે, પ્રવાહી મિલકત નું સૂત્ર શું થાય, તો કે ચાલુ મિલકત માઇનસ સ્ટોક, તો તમારી ચાલુ મિલકત કેટલી છે, 4,00,000 રૂપિયા, બરાબર, ચાલુ મિલકત નો ટોટલ કેટલો માઇનસ સ્ટોક કેટલો છે, તો કે સ્ટોક રૂપિયા 2,50,000 બીઓડી તમારી પાસે છે જ ને, એટલે ડેશ જ રહેશે, ઝીરો, બરાબર છે, એટલે જુઓ 4,00,000 - 1,20,000 2,80,000
ભાગ્યા 2,50,000 1,80,000 ભાગ્યા 2,50,000 એટલે કેટલો આવે છે 1.12:1 ચલો નેક્સ્ટ દેવાદાર ગુણોત્તર નેક્સ્ટ હેડિંગ લખો દેવાદાર ગુણોત્તર સૂત્ર શું છે બેન મ્યુટ કરી દે મ્યુટ જેનો શરૂ હોય મ્યુટ કરી દો હિલો ફોર દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં કુલ ઉધાર વેચાણ ગુણ્યા દિવસોની સંખ્યા આ તમારું સૂત્ર છે દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં કુલ ઉધાર વેચાણ ગુણ્યા દિવસોની સંખ્યા હવે જો તમને વેચાણ આપ્યું છે એમાં શું કીધું છે તો કે ભાઈ વેચાણ એમાં લખ્યું છે 30,00,000 ને રોકડ વેચાણ ઉધાર વેચાણ 25% છે કેટલું છે એવું કઈ નથી કીધું મારે કુલ ઉધાર વેચાણ ગણવું પડે બરાબર છે એટલે આને નીચે 5 કે 6 લાઈન જોવા દો બરાબર છે એટલે આપણે કુલ ઉધાર વેચાણ ની ગણતરી કરવી પડશે તો એને શું કીધું છે આવું સ્ટેટમેન્ટ વાપરવું છે જો કુલ વેચાણ રૂપિયા 30,00,000 કૌંસમાં રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે આવું સ્ટેટમેન્ટ યુઝ કર્યું છે ધેટ મીન્સ કે મારે ઉધાર વેચાણ ધારવું પડે બરાબર છે ને ધારો એ કેટલા થી ધારવું આપણે 100 થી ધારીએ છીએ તેથી આપણે લખીએ ધારો કે ઉધાર વેચાણ રૂપિયા 100 હશે 100 છે તેથી રોકડ વેચાણ 25% એટલે કે રૂપિયા 25 થાય તો તેથી કુલ વેચાણ કેટલું થયું રૂપિયા 125 થાય કુલ વેચાણ શું કે છે જો આપણે મેં ધાર્યું એને જે આપણને કુલ વેચાણ આપ્યું છે એટલે મારે કુલ વેચાણ જ ગોતવું પડે બરાબર છે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું છે ઉધાર વેચાણ સોરી રોકડ વેચાણ થી ઉધાર વેચાણના 25% જે એને લખેલું છે બરાબર છે એટલે મેં ધારણા કરી ધારો કે ઉધાર વેચાણ રૂપિયા 100 છે તેથી રોકડ વેચાણ આના 25% એટલે 100 ના 25% રૂપિયા 25 થાય એટલે કુલ વેચાણ કેટલું થયું 125 રૂપિયા આપણે ત્રીજી રાશિ ઈઝીલી મૂકી શકીએ જ્યારે કુલ વેચાણ 125 હોય ત્યારે ઉધાર વેચાણ રૂપિયા 100 છે તો 30,00,000 કેટલા 30,00,000 ગુણ્યા 100 છેદમાં 125 કેટલું થાય 24,00,000 24,00,000 ઉધાર વેચાણ એ વધારે કેટલા રૂપિયા ના છે 1,20,000 અને દિવસોની સંખ્યા ને 300 કાઉન્ટ કરવાની કીધી છે દિવસોની સંખ્યા કેટલી ગણવાની કીધી છે 300 એટલે 1,80,000 વત્તા 1,20,000 ગુણ્યા 300
ભાગ્યા 24 લાખ. કેટલો જવાબ આવે? 3 લાખ ગુણ્યા 300 ભાગ્યા 24 લાખ. 37.5 એટલે એપ્રોક્સ 38 દિવસ, કારણ કે દિવસ પોઈન્ટ માં નો હોય, આખો હોય. બરાબર છે ને? જો ગુણોત્તર દેવાદાર ગુણોત્તર નો જવાબ દિવસ માં હોય એટલે લખો 38 દિવસ, એપ્રોક્સ 38 દિવસ. એક લાખ 80 હજાર ને 20 હજાર છે ભાઈ, 1 20 નથી, અહીંયા આગળ ખાલી 20 હજાર છે. 25 આવે છે ભાઈ. તમે સમમાં જોતા જાવ ભાઈ, મારી પાસે બુક એવરી ટાઈમ નો હોય. બરાબર છે? એટલે 1 લાખ 80 હજાર લેણી ઊંડી 20 હજાર જ છે, 1 લાખ 20 હજાર નથી. બરાબર છે? એટલે 1 લાખ 80 હજાર ને 20 હજાર એટલે 2 લાખ રૂપિયા. 2 લાખ ગુણ્યા 300 ભાગ્યા 24 લાખ. 25 દિવસ. લખાઈ ગયું? બાકી છે? બાકી હોય તો બોલી જાઓ. નીલોફર બાકી છે? હા બાકી છે. હા હા આગળ છે, હાલો ને. હા લખી ના. થઈ ગયું? નીલો ઓવર લખાઈ ગયું? હા હા તો બોલ તો ખરી કે લખાઈ ગયું એમ. ચલો છેલ્લો ગુણોત્તર માલિકી ગુણોત્તર. લાસ્ટ માલિકી ગુણોત્તર તો લખો, માલિકી ગુણોત્તર નું સૂત્ર લખો. લખો માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત
ગુણ્યા 100 માલિકીના ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. ચલો તો અહીં આગળ સૌથી પહેલા મારે સમજવું પડે માલિકીના ભંડોળ એટલે શું. બરાબર છે, બે લાઈન નીચે છોડી દે એટલે આપણને ખબર પડી જશે. અહીંયા માલિકીના ભંડોળ એટલે જે માલિકીનું પોતાનું ભંડોળ હોય. તો માલિકીના ભંડોળમાં આવે શેર, મૂડી, અનામત, અને જો કોઈ અવાસ્તવિક મિલકત હોય તો બાદ કરવી પડે. બરાબર છે, એટલે માલિકીના ભંડોળ નું સૂત્ર શું થાય? ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. બરાબર છે, તો ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 4 લાખ. પ્રેફરન્સ શેર મૂડી 1,50,000. અનામત અને વધારો 50,000. ખાલી એમાં અનામત માં કઈ બીજું નથી આપ્યું ને? અનામત ને વધારો આ સિટી થાય. બરોબર છે, 50,000. અને અવાસ્તવિક મિલકત તરીકે મિલકત લેણા બાજુ કઈ વસ્તુ નથી આપી અત્યારે. બાકી તમને અવાસ્તવિક મિલકત મેં કીધી, ઇક્વિટી શેર વટાવ, પ્રેફરન્સ શેર વટાવ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, પ્રાથમિક ખર્ચો, નફા નુકસાનની ઉધાર બાકી, બરાબર, જેવી કોઈ પણ વસ્તુ આપી હોય તો તમારે એમાંથી બાદ કરવી પડે. એવું કઈ છે નહીં, એટલે ડેશ 0. એટલે 4 લાખ, 5 લાખ અને 6 લાખ. માલિકીના ભંડોળ 6 લાખ રૂપિયા વાસ્તવિક મિલકત, અને કુલ વાસ્તવિક મિલકત નું સૂત્ર થાય કુલ વાસ્તવિક મિલકત બરાબર કુલ મિલકત માઇનસ અવાસ્તવિક મિલકત. કુલ મિલકત માઇનસ અવાસ્તવિક મિલકત. તો કુલ મિલકત નો ટોટલ કેટલો છે? 10 લાખ. બરાબર, કુલ મિલકત નો ટોટલ, મિલકત લેના બાજુ નો ટોટલ કેટલો છે? કુલ મિલકત મિલકત 10 લાખ. એમાં અવાસ્તવિક મિલકત કાઢી નથી એટલે ડેશ. જવાબ આવશે તમારો 10 લાખ. બરાબર છે, તમારો જવાબ આવશે 10 લાખ. અવાસ્તવિક મિલકત હોત તો બાદ કરવી પડે. તેથી 6 લાખ એના છેદમાં 10 લાખ ગુણ્યા 100, 60% જવાબ આવે. માલિકી ગુણોત્તર 60%. તો આજે પહેલું ઉદાહરણ આપણે પૂરું કર્યું. બરાબર છે, હવે નેક્સ્ટ જ્યારે આપણો લેક્ચર આવશે, આઈ થિંક હવે કાલથી છે ને સિદ્ધરાજસિંહ ને એને લેક્ચર લેવા જ્યા, એટલે કોલેજે હું જાય છે, એટલે હવે મારા લેક્ચર સોમ મંગળ બુધ માં જ આવશે. ઓલમોસ્ટ ઘરેથી હું લઈશ, તે ત્યાં ગળી લોકો મારા લેપટોપ નો બધા યુઝ કરે, જો બીજું લેપટોપ ને ટ્રાયપોડ ને બધી વ્યવસ્થા થશે તો બે લેક્ચર કન્ટિન્યુ ચાલશે. બરોબર છે, તમારે હશે હવે ડેલી કાલથી આઈ થિંક બે લેક્ચર કદાચ એવું બની શકશે, જો બે ટ્રાયપોડ ની વ્યવસ્થા થશે ને તો બે ટ્રાયપોડ બે લેપટોપ ની બધી વ્યવસ્થા થશે કોલેજે. બરોબર છે, તો ડેલી ના બે લેક્ચર હશે, પેલો 10:30 થી 11:30 અને પછી 11:30 થી 12:30. બરોબર છે, એટલે એ રીતના બે લેક્ચર ની વ્યવસ્થા કાલથી તૈયારી રાખવાની. કાલે ભલે એક લેક્ચર હોય તો પછી નેક્સ્ટ વીક થી બે લેક્ચર ની ગણતરી રાખવાની તૈયારી રાખવાની. બરોબર છે, એટલે એમાં એ મુજબ અજય સર લેશે, આમદેવ સર લેશે, કિરણ સર ને લેવો તો કિરણ સર લેશે, અને સિદ્ધરાજસિંહ લેશે. બરોબર છે, મારા લેક્ચર સોમ મંગળ બુધ માં જ આવશે. બરોબર છે, એટલે હવે આપણે જયારે મળશું, આઈ થિંક હવે સોમવારે મળવાનું થશે સીધું, ત્યારે જ કોર્પોરેટ નો લેક્ચર લેશું આપણે. બરોબર છે, બાકી કાલે કેમ છે
એના ઉપર ડિપેન્ડ કરશે. હશે ખરી લેક્ચર, એ ડન વાત છે. 10:30 થી 11:30 લેક્ચર હશે, પણ શેનો હશે એ તમને કહેવામાં આવશે. બરાબર છે, હું મેસેજ કરી દઈશ. ચલો તો આજે આપણે હવે આપણે મીટિંગ પૂરી કરીએ. બરાબર છે, બધા જ લેફ્ટ થઈ શકે છે. કોઈને ડાઉટ હોય તો પૂછી લો. છે કોઈને ડાઉટ? ના સર. તો બધા થઈ શકે છે લેફ્ટ.